મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આજે શનિવાર અને આપણો વાર્તાનો દિવસ. તમને બધાને ગમે છે ને વાર્તા સાંભળવાની? આગળ પણ આપણે ઘણી બધી વાર્તા સાંભળી, તો આજે આપણે એક ધાર્મિક વાર્તા સાંભળીશું. મિત્રો, વાર્તાનું નામ છે ભિક્ષા પાત્ર. આ ભિક્ષા પાત્ર કોને કહેવાય ખબર છે તમને? પહેલાંના જમાનામાં સાધુ સંતો, ઋષિ મુનિઓ બધા ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તો જે એ પાત્ર હતું એને ભિક્ષા પાત્ર કહી શકાય. મિત્રો, હવે આપણે વાર્તા તરફ જઈએ. ભગવાન બુદ્ધે એકવાર નગરના ભૂખ્યા લોકોને અનાજ આપવાનું કહ્યું. ત્યારે નગરના મોટા મોટા ધનવાન લોકો જે કામ ન કરી શક્યા એ કામ સુપ્રિયા નામની એક નિર્ધન સ્ત્રીએ કરી બતાવ્યું. એણે દુકાળ પીડિતોને મદદ કરવાનું બીડું ઝડપ્યું. એક નગરમાં છેલ્લા 2-3 વર્ષ સુધી બરાબર વરસાદ ન હતો અને ચાલુ વર્ષે તો વરસાદનું એક ટીપું પણ પડ્યું ન હતું. પૃથ્વીનો રસ કસ સુકાઈ ગયો હતો. જમીનમાં તિયાળો પડી ગઈ હતી. ઝાડ પાન સુકાઈ ગયા હતા. પશુ પંખી તરસથી વ્યાકુળ થઈ ગયા હતા. પક્ષીઓનો કલરવ પણ સંભળાતો ન હતો. બિચારા ક્યાંય સંતાઈ ગયા હતા. નગરમાં દુકાળ પડ્યો હતો. જેની પાસે થોડું ઘણું અનાજ હતું તેમણે તે સંતાડી દીધું હતું. પ્રજાના હાહાકાર ફેલાઈ ગયો હતો. લોકોનું આ દુઃખ ભગવાન બુદ્ધ જોઈ શકતા નથી. એમણે પોતાના ભક્તોને ભેગા કર્યા અને નગરમાં ધનવાનોને બોલાવવા કહ્યું. ભગવાન બુદ્ધે વિનમ્રતાથી તેમને પ્રશ્ન કર્યો. પ્રિયજનો, બોલો, તમારામાંથી કોણ કોણ ભૂખ્યા લોકોને અનાજ આપવા તૈયાર છે? રત્નાકર સેઠે ભગવાનની સામે બે હાથ જોડી કહ્યું. ભગવાન, આટલા મોટા નગરના દરેક માણસને અનાજ પહોંચાડવાની શક્તિ મારામાં નથી. તથાગતે નજર ફેરવી તો તેમની નજર સેનાપતિ જયસેન પર પડી. જયસેને કહ્યું, મારા ઘરમાં એટલું અનાજ નથી કે જેનાથી હું નગરમાં બધાનું પેટ ભરી શકું. જો મારા પ્રાણ આપવાથી પ્રજાને અન્ન મળતું હોય તો હું તૈયાર છું. એ જ વખતે ધનવાન ધર્મપાલ બોલ્યો. ભગવાન, હું તો પહેલેથી જ ભાગ્યનો માર્યો છું. વરસાદના અભાવે મારા બધા ખેતરો સુકાઈ ગયા છે. બીજ માટે જે અનાજ રાખ્યું હતું તેનાથી મારા પરિવારનું અડધું પડધું પેટ ભરાય છે. મને તો એક બીજી ચિંતા છે કે આ વર્ષે રાજ્યનો વેરો કઈ રીતે ભરીશ. બધા એકબીજાના મોં જોવા લાગ્યા ત્યારે ભીડમાંથી એક યુવતી આવી. એ ભગવાનના પ્રિય શિષ્ય અનાથ પિંડયની પુત્રી સુપ્રિયા હતી. તેની આંખમાં આંસુ હતા. તે ભગવાનના ચરણોમાં પડી અને બોલી, ભગવાન, તુચ્છ સેવિકા આપની આજ્ઞાનું પાલન કરશે. દુકાળ પીડિતો માટે અનાજ પહોંચાડવાની જવાબદારી હું લઉં છું. લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કેટલાક લોકો એની મજાક ઉડાવવા લાગ્યા. કેટલાક ગુસ્સે પણ થયા. કેટલાકને ગાંડી લાગે છે એવું કંઈક બોલતા હતા. પોતાના ઘરમાં અનાજના ફાફા છે અને આટલી મોટી જવાબદારી કેવી રીતે લઈ શકશે? તારા ઘરમાં અનાજના ભંડાર ભરેલા છે? સુપ્રિયા વિનમ્રતાથી બોલી, મારી પાસે બીજું તો કંઈ નથી, માત્ર ભિક્ષા પાત્ર છે. હું તો નિર્ધન છું, મને ભીખ માંગવાની શરમ નહીં આવે. પ્રિયજનો, તમારી દયાથી જ ભગવાન બુદ્ધની આજ્ઞાનું પાલન થશે, મારી શક્તિથી નહીં. તમે દયા કરશો તો મારું ભિક્ષા પાત્ર હંમેશા ભરેલું રહેશે. હું વારંવાર તમારા બારણે આવીશ. તમે જે કંઈ આપશો એનાથી ભૂખ્યાનું પેટ ભરીશ. જ્યાં સુધી ધરતી માતાના તમારા જેવા પુત્રો છે ત્યાં સુધી મને ચિંતા નથી. મહાત્મા બુદ્ધે સુપ્રિયાને આશીર્વાદ આપતા કહ્યું, તારો નિશ્ચય જરૂર પૂરો થશે. બધા ધનવાનોએ પોતાના ભંડાર સુપ્રિયાના ભિક્ષા પાત્રમાં ઠાલવી દીધા. એનું પાત્ર હંમેશા ભરેલું રહેવા લાગ્યું.
કોઈને ભૂખ્યા ન રહેવું પડ્યું, બધાનો ઉદ્ધાર થયો. પછી તો વર્ષાને પણ કૃપા કરી અને પૃથ્વીની તરસ છીપાઈ. ખેતરો ફરીથી લહેરાવા લાગ્યા અને બધાના ભંડાર ફરીથી ભરાઈ ગયા. મિત્રો, આપણે પણ મદદની ભાવના રાખવી જોઈએ. આપણે આટલા મોટા દાન તો નથી કરી શકતા, પણ જ્યારે આપણે કોઈકને તકલીફમાં જોઈએ છે તો એને આપણે મદદ તો ચોક્કસ કરવી જોઈએ. નહીં કરવી જોઈએ કે નહીં? હા, તો તમે પણ ચોક્કસ મદદરૂપ થજો અને બીજાનું ભલું કરજો. પેલી કહેવત છે ને, કર ભલા તો હો ભલા. હવે આપણે મળીશું બીજી વાર્તામાં. ત્યાં સુધી સેનિટાઈઝ કરવું અને માસ્ક પહેરવું.